नमस्कार, स्वागत छे आपनुं समाचारोमां। आपनी साथे हुं छुं प्रियंका। कच्छमां सतत बीजा दिवसे वातावरणमां पलटो जोवा मळ्यो। भूजना चुंदड़ी तेमज नखत्राणाना केटलाक ग्राम्य विस्तारोमां वरसादी झापटा पड्या। पवननी साथे वरसादी झापटा वरस्या। गईकाले पूर्व कच्छना अनेक विस्तारमां करा साथे वरसाद वरस्यो हतो। आजे पण वरसादनुं वातावरण जोवा मळ्युं अने अलग अलग विस्तारोमां वरसाद वरसी रह्यो छे। तो वातावरणमां एकाएक आवेला पलटाने कारणे लोकोनी चिंतामां वधारो थयो छे। करा साथे वरसाद पड्यो। भूजना चुंदड़ी तेमज नखत्राणाना पण केटलाक विस्तारोमां वरसादनुं आगमन थयुं, जेना कारणे केटलाक लोको चिंतित थई गया छे। हवामान विभाग तरफथी आगाही करवामां आवी हती के वातावरणमां जे रीतनो पलटो आवी रह्यो छे तेने लईने हवामान विभाग तरफथी आगाही करवामां आवी हती। कच्છના अलग अलग विस्तारोमां वरसादी माहोल जाम्यो छे, जेने लईने खेडूतो पण चिंतित थया छे। नखत्राणाना अने चुंदड़ीना केटलाक विस्तारोमां करा साथे वरसाद वरस्यो। अमरेलीना खांभा तालुकामां पण वरसादी झापटा पड्या। खांभा अने ग्राम्य विस्तारमां कमोसमी वरसाद पड्यो। खांभा, नानुड़ी, पीपळवा सहितना गामोमां वरसाद वरस्यो। केरीना पाकने नुकसाननी भीति छे। जे रीते वरसाद वरसी रह्यो छे तेना कारणे केरीना पाकने व्यापक प्रमाणमां नुकसान થઈ શકે છે। ખાંભા તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડ્યા। અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। અંબાજીમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે। આકાશમાં કાળા વાદળો છવાયા છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। વાદળો છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પરંતુ વાદળો જે રીતે છવાઈ રહ્યા છે અને વાતાવરણમાં જે રીતે પલટો આવી રહ્યો છે તેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ બની રહ્યો છે, ત્યારે અંબાજીમાં પણ વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। तो हवामान विभाग तरफथी आगाही करवामां आवी छे। आगामी 3 दिवस तापमान यथावत रहेशे। 3 दिवस बाद तापमानमां घटाडो नोंधाशे। अमदावादमां 41 डिग्रीनी आसपास तापमान रहेशे। गुजरात में लाइक टेम्परेचर देखा जाए 9 लाख इन दियर, और उसमें क्या है ना, 2-3 दिन के लिए थोड़ा राइसिंग टेंडेंसी रहेगा, फिर डे 4 डे 5 से थोड़ा फॉल होने का चांसेस है, और नो वार्निंग दिया अभी। અને હવે વાત કરીએ કંટ્રોલ બહારના કોરોનાની। ભાવનગરમાં કોરોનાએ ભરડો લીધો છે। માત્ર કેસ જ નહીં પરંતુ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યા છે। અંતિમ ક્રિયા માટે પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે। શહેરના 4-4 સ્મશાન ગૃહમાં દરરોજ 20-25 મૃતદેહના કોવિડની ગાઈડલાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે। ગોરડ અને સુભાષનગર સ્થિત મોક્ષધામમાં સવલી 10 વાગે એક સાથે 8 ચિતાઓ સળગતી જોવા મળી, જ્યારે અન્ય 4 મૃતદેહો વેઇટિંગમાં છે। છતાં સરકારી ચોપડે ખોટા આંકડા દર્શાવાઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે। લાકડાઓ પણ હવે ઓછા પડી રહ્યા છે। ટ્રકમાંથી ઉતારીને લાકડા સીધા જ ચિતા પર લઈ જવા પડી રહ્યા છે। પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે। સિંધુનગર અને સુભાષનગરમાં કોમોર્બિડ દર્દીના મૃતદેહોના અંતિમ સંસ્કાર મુદ્દે વિવાદ થતાં સ્થાનિક તંત્રએ કોમોર્બિડ દર્દીઓના અંતિમ સંસ્કાર જો કોઈ રોકશે તો પોલીસ કાર્યવાહીના આદેશ આપ્યા છે। સમગ્ર ગુજરાત સહિત જે દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે જે મૃત્યુ છે તેને કોરોનામાં નથી ખપવામાં આવતી। તંત્ર દ્વારા અનેક વાર આંકડા છુપવામાં આવે છે। જ્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં છેલ્લા 3-4 દિવસમાં એક પણ મોત બતાવવામાં નથી આવ્યું। વાત કરીએ ખાસ કરીને આજે શમશાન તમે જે જોઈ રહ્યા છો તે ભાવનગરના સુભાષનગરનું શમશાન છે। ગઈકાલે આ શમશાનમાં 23 બોડીને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા, જેમાંથી 13 જે મૃત્યુ થયેલી બોડી હતી તે કોવિડની બોડી હતી, એટલે કે કોરોના સંક્રમિત વ્યક્તિની બોડી હતી। પરંતુ તંત્ર કંઈકને કંઈક આંકડા છુપાવે છે। ઓવરઓલ વાત કરીએ ભાવનગરના જે 5 શમશાનો છે તેમાં સરેરાશ વાત કરીએ તો એવરેજ 5-10 જે કોમોડીમાં જે ખપાવ્યા હોય છે ડેડ બોડીને તેને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હોય છે। અને ઓવરઓલ વાત કરીએ ભાવનગરના જે અન્ય શમશાનોની તો તંત્ર દ્વારા એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે ભાવનગરના તમામે તમામ જે શમશાનો છે તેમાં જે કોરોના સંક્રમિત હશે તેના પણ જે મૃત્યુ છે તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવશે। ત્યારે ઓવરઓલ તંત્ર દ્વારા જે આંકડા છુપાવવામાં આવી રહ્યા છે
તે આંકડા ક્યારે સ્પષ્ટ જાહેર કરશે તે જોવું રહ્યું. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. નર્મદા જિલ્લાના રાજપીપળાની અંદર રોજના 25-30 કોરોના પોઝિટિવ કેસીસ સામે આવી રહ્યા છે અને હાલમાં કોવિડ હોસ્પિટલના 146 જેટલા દર્દીઓ દાખલ છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 1,24,000 ટેસ્ટમાં જે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા તેમાં 24,771 કેસ કરવામાં આવ્યા છે, જેમાં કુલ પોઝિટિવ 2,589 આવ્યા છે. જ્યારે RT-PCR ટેસ્ટ માટેની લેબ રાજપીપળામાં ન હોવાને કારણે ઘણી તકલીફો પડી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા રોજના 100થી વધુ RT-PCR ટેસ્ટ કરાઈ રહ્યા છે. જે લોકોનો RT-PCR ટેસ્ટને વડોદરા ખાતે સેમ્પલ મોકલવામાં આવે છે, જેનો રિપોર્ટ આવતા 2-3 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે, જેના કારણે પણ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. અમારા સેમ્પલ દરરોજ RT-PCR 1,000 આસપાસ થાય છે, 900-1,000 વચ્ચે રોજ આવે છે અને અમે SSG બરોડા ખાતે મોકલીએ છીએ. અને જિલ્લામાં SSG બરોડા ખાતે થોડોક લેબોરેટરીમાં લોડ વધારા હોવાને કારણે રિપોર્ટ અમને 2-3 દિવસમાં મળે છે અત્યારે. નર્મદા જિલ્લામાં એક જ માત્ર કોવિડ હોસ્પિટલ આવેલી છે અને આ કોવિડ હોસ્પિટલમાં આજે પણ 144 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો RT-PCR જે ટેસ્ટ છે એ ટેસ્ટને વધારી દેવામાં આવ્યો છે. જે જિલ્લાના 5 તાલુકામાં દરેક સેન્ટરો પર RT-PCR ટેસ્ટો કરવામાં આવે છે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો આ ટેસ્ટ રોજના લગભગ 100થી વધુ કરવામાં આવે છે અને આ 100થી વધુ જે ટેસ્ટ હોય છે જેના સેમ્પલ વડોદરા મોકલવામાં આવે છે. કારણ એટલું છે કે જે આ કોવિડ હોસ્પિટલ તો છે પરંતુ અહીં લેબ ના હોવાને કારણે આ જે ટેસ્ટિંગ જે હોય છે વડોદરા મોકલવામાં આવે છે. આ વડોદરાથી જેના ટેસ્ટ રિપોર્ટ આવતા લગભગ 2 દિવસ જેટલો સમય લાગી જાય છે અને જે કોરોના પોઝિટિવના જે દર્દીઓ હોય છે જેના ટેસ્ટ કરવામાં આવેલા હોય છે એ ખુલ્લા ફરતા હોય છે, જેને કારણે અનેક લોકોને સંક્રમણ કરી શકે છે. એટલે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલ તો આપી પરંતુ જે લેબ ના હોવાને કારણે કેટલા દર્દીઓ છે જે લોકો ટેસ્ટ કરાવે છે પરંતુ જેમને 2 દિવસ લગીને રાહ જોવી પડે છે, ત્યારે હાલ માંગ ઉઠી છે કે વહેલી તકે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં લેબ શરૂ થાય, જો RT-PCR ટેસ્ટ વધારે પ્રમાણમાં થાય અને રિપોર્ટ જલ્દી આવી શકે. દીપક પટેલ, News 18 ગુજરાતી, નર્મદા. રાજ્યની પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધતા હવે પ્રશાસન દ્વારા પ્રદેશમાં કેટલાક કડક નિયમોનું અમલીકરણ શરૂ કરાયું છે. જે મુજબ હવે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની બોર્ડર પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે અને પ્રદેશમાં પ્રવેશતા લોકોની પાસે 72 કલાકમાં કરવામાં આવેલો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. તેઓ વધુમાં સંઘ પ્રદેશ દમણની વિવિધ કંપનીઓમાં રોજિંદુ અપડાઉન કરતા કંપનીઓના કર્મચારીઓ અને કામદારોને પ્રવેશ માટે પણ કેટલાક નિયમો બનાવ્યા છે, જે મુજબ હવે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને આસપાસના વિસ્તારમાંથી દમણની કંપનીમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ જે રોજિંદુ અપડાઉન કરે છે તેવા 45 વર્ષથી ઉપરના કામદારો અને કર્મચારીઓ પાસેથી પ્રવેશ પહેલા તેઓએ વેક્સિન લીધેલું છે તેનું પ્રમાણ બતાવવું પડશે. मूवमेंट है जो दमन के अंदर आने और बाहर जाने वाले लोग हैं उसमें मैं ये बताना चाहता हूँ कि इंडस्ट्रियल वर्कर्स का मूवमेंट, ताकि हमारी सारी इंडस्ट्रीज चालू रहें, इंडस्ट्रियल वर्कर्स का मूवमेंट बॉर्डर से अलाउड रहेगा. इंडस्ट्रियल वर्कर्स को वैसे भी इंडस्ट्री में अपना आई कार्ड दिखा के जाना अलाउड रहेगा, पर जितने भी एलिजिबल वर्कर्स हैं जो वैक्सीन के लिए एलिजिबल हैं यानी जिनकी उम्र 45 साल से ज़्यादा है उनसे बॉर्डर पर वैक्सीनेशन स्टेटस मांगा जाएगा. अगर उन्होंने वैक्सीनेशन नहीं कराया है तो उनको दमन के अंदर नहीं आने दिया जाएगा जब तक वो वैक्सीनेशन नहीं कराते हैं. રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘ પ્રદેશ દમણમાં પણ સંક્રમણ વધતા હવે દમણ પ્રશાસન દ્વારા છે દમણમાં પ્રવેશ માટેના નિયમો વધારે કડક બનાવી દેવામાં આવ્યા છે. ગઈકાલે રાતથી જ દમણની છે બોર્ડર છે સીલ કરી દેવામાં આવી છે. ગુજરાત અને દમણની હદ પર આવેલી તમામ ચેકપોસ્ટ પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે અને પ્રદેશમાં પ્રવેશતા તમામ વાહન ચાલકો અને જે લોકો છે એ લોકોને રોકી અને તેમની પાસેથી 72 કલાકમાં કરાવવામાં આવેલો RT-PCR રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે. જે લોકો પાસે 72 કલાકમાં
કરાવવામાં આવેલો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ નથી તે લોકોને પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. વધુમાં મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણ અને વાપીમાંથી અવર જવર માટે રોજિંદા જે કંપનીઓ છે એના કામદારોને અવર જવર થતી હોય છે તો એવા લોકો માટે પણ વિશેષ નિયમો બનાવવામાં આવે છે. એ લોકો માટે હવે પ્રવેશવા માટે રોજિંદા જે લોકો કંપનીઓમાં કામ કરે છે અને દમણમાં પ્રવેશતા હોય છે તે લોકોને માટે એક વિશેષ નિયમ એ છે કે હવે એ લોકોએ અહીંયા આગળ તે લોકોનું જે તે કંપનીનું આઈકાર્ડ બતાવવાનું રહેશે. સાથે સાથે તે લોકો જો 45 વર્ષથી ઉપરની વયના હોય અને વેક્સિન લેવાને લાયક હોય તો તે લોકોએ હવે વેક્સિન લીધેલી છે તેવું પ્રમાણપત્ર પણ બતાવવું પડશે. આમ હવે સંઘ પ્રદેશ દમણમાં જો પ્રવેશવું હોય તો હવે વેક્સિન નહીં લીધેલી હોય તો તેમને પણ પ્રવેશ માટે રોકવામાં આવી રહ્યા છે. વધુમાં પ્રશાસન દ્વારા એક વ્યવસ્થા એ પણ કરવામાં આવી છે જે લોકો રોજિંદા અવર જવર કરે છે પરંતુ તે લોકો પાસે વેક્સિન લીધેલી નથી તે લોકોને નજીક જ ચેકપોસ્ટની નજીક જ એક વેક્સિનેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ રોજિંદા કામ કરતા કામદારો જે અવર જવર કરે છે એ લોકો વેક્સિન લઈ અને દમણમાં ત્યારબાદ પ્રવેશ મેળવી શકે છે. આમ નાનકડા સંઘ પ્રદેશ દમણમાં પણ જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને ગુજરાતમાં સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને આજથી વિશેષ કડક નિયમોનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને છે પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. જે લોકો પાસે 72 કલાકમાં કરાવવામાં આવેલો આરટીપીસીઆર રિપોર્ટ નથી રોજિંદા અવર જવર કરતા લોકોએ પણ હવે વેક્સિન લીધેલું છે એવા 45 વર્ષથી ઉપરના લોકોએ વેક્સિનેશનનું સર્ટિફિકેટ પણ બતાવવું પડશે ત્યારબાદ જ તેઓને પ્રવેશ મળશે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા નેનાવા ગામના લોકોએ કોરોનાની ચેઇનને તોડવા માટે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે અને સતત 10 દિવસ સુધી જીવન જરૂરિયાત સિવાય તમામ ધંધા રોજગાર બંધ રાખી લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. નેનાવા ગામમાં સવારથી જ તમામ ધંધા રોજગાર બંધ હાલતમાં છે. સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટેની દુકાન ખુલ્લી રાખવાની છૂટ અપાઈ છે પરંતુ આ સિવાય તમામ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને જે કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની પાસેથી 500 રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવશે. પંચાયતના અધ્યક્ષ વડાના અધ્યક્ષસ્થાને ગ્રામજનોની મિટિંગ રાખેલી. વેપારીઓ ગ્રામજનો બધા ભેગા મળી સંયુક્ત જણાયની નિર્ણય કર્યો કે આપણે 10 દિવસનું લોકડાઉન આપીએ, જીવન જરૂરિયાત ચીજ વસ્તુ 7 થી 12 વાગ્યા સુધી ખુલ્લી રાખીએ. તો 16/4/21 થી 26/4/21 સુધી 10 દિવસનું લોકડાઉન આપેલ છે અને દરેક ગામજનોએ સહકાર પણ આપેલ છે. આજથી નેનાવા ગામ 10 દિવસ માટે પંચાયત અને ગામના આગેવાનોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરેલ છે. સાથોસાથ નેનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ વેક્સિનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે અને 60% પૂર્ણ કરેલ છે અને બીજી કામગીરી ચાલુ છે. સાથોસાથ નેનાવા આરોગ્ય કેન્દ્ર પણ લોકોને અપીલ કરે છે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો સંપૂર્ણ અમલ કરી અને સંક્રમણની ચેનને તોડવામાં જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનો નિર્ણય. દુકાનોમાં વેપારીઓ અને ગ્રાહકોને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. માસ્ક વગર જોવા મળ્યા તો 7 દિવસ માટે દુકાનને સીલ કરવામાં આવશે. દુકાનની બહાર સોશિયલ ડિસ્ટન્સ નહીં હોય તો પણ પગલાં લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ સંયુક્ત કાર્યવાહી હાથ ધરશે. કચ્છમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજ પહોંચી ગયા છે. કલેક્ટર કચેરી ખાતે કોવિડ સમીક્ષા કરી રહ્યા છે. બેઠકનો આરંભ થયો છે. કચ્છમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જિલ્લામાં ઉત્તરોત્તર પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તે માટેની સમીક્ષા બેઠકની શરૂઆત થઈ ગઈ છે. તેમની સાથે ડેપ્યુટી સીએમ અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ હાજર છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ થોડી નાજુક હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર્યું છે. આ ઉપરાંત સીએમએ મોટા શહેરોમાં બેડ્સ ખૂટ્યા હોવાનું પણ સ્વીકાર્યું છે. કુંભમેળામાંથી આવતા લોકોને સીધા પ્રવેશ નહીં આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. મોટા શહેરોમાં બેડની અછત થઈ ગઈ છે અને એને કારણે લોકોને તકલીફ પડે છે તે નિવારવા માટે હજી પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ પરિસ્થિતિ જ્યારે નાજુક બને છે ત્યારે
જે કઈ સાધનો આપણા હાથમાં છે એની પ્રાયોરિટી આપણે નક્કી કરવી પડતી હોય છે. આજે સમગ્ર ગુજરાતમાં સૂચના આપવામાં આવી છે કે કુંભ મેળામાં ગયેલા લોકો ગુજરાતના જે પાછા આવશે એ બધા જિલ્લામાં કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે બધા લોકોને આઇસોલેટ કરવામાં આવે, એ બધાના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને એમાંથી કોઈ સંક્રમિત હોય તાત્કાલિક એને અલગ કરી દેવામાં આવે. કુંભમાં ગયેલા લોકો કોઈ પણ વ્યક્તિને સીધા સીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે. એ વધીને લગભગ 9000 કેસ નવા આવતા થઈ ગયા છે. એનો અર્થ એ છે કે આજે બીજી લહેર ખૂબ વ્યાપક છે, સ્થિતિ થોડીક નાજુક છે. જામનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલતા જોવા મળી. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓ સાથે નીચે જમીન પર બેસીને વાતચીત કરી. આ ઉપરાંત તેમને હિંમત આપીને કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા દર્દીઓની પડખે છે. વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દર્દીઓના સગા પાસેથી દાખલ થયેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા, સાથે જ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની કામગીરીની પણ પ્રશંસા કરી હતી અને આગળની લડતમાં હજુ પણ આવી જ હિંમત રાખીને કામગીરી કરવા માટે પ્રોત્સાહન આપ્યું. રાજકોટ શહેરમાં આવેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલ્સ હાઉસફુલ થઈ ગઈ છે ત્યારે હવે આવી કપરી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 400 બેડ સાથેની ઓક્સિજન હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે, જેની હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં ખાનગી હોસ્પિટલ્સ હાઉસફુલ થઈ જતાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની હાલત કફોડી બની છે, જેના પગલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કેમ્પસમાં જ ઓક્સિજન હોસ્પિટલ શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, જેની મંજૂરી મળી ગયા પછી તેનું કામ શરૂ કરવામાં આવ્યું. લોકોને સારવારની સાથે સાથે એક શુદ્ધ વાતાવરણ પણ મળી રહે તે માટે આ હોસ્પિટલમાં રમતગમતના સાધનો પણ રાખવામાં આવ્યા છે. અંદાજે એક સપ્તાહમાં આ હોસ્પિટલ તૈયાર થઈ જશે અને કોરોનાના દર્દીઓને અહીં સારવાર આપવામાં આવશે. એટલું જ નહીં, સાથે સાથે તેમના મનોરંજન પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અમે એક વીક પહેલાં કોવિડ કેર સેન્ટર તો શરૂ કર્યું છે. આશરે 70 જેટલા દર્દીઓ એમાં સારવાર લઈ રહ્યા છે. એમને સવારનો નાસ્તો જમવાનું, સાંજનું જમવાનું અને રાઉન્ડ ધી ક્લોક 24 કલાક નર્સની ફેસિલિટી સાથે સાથે ડૉક્ટરોની ફેસિલિટી અને કેરટેકર આ બધી જ વસ્તુ અમે પૂરી પાડી રહ્યા છીએ. સુરતમાં 2 બહેનોએ કોરોનાને માત આપી. થેન્ક યુ ડોક્ટર બોલી બંને બહેનો. હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. સિવિલ હોસ્પિટલના પૂર્વ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને રજા મળી. પૂર્વ નર્સ અગાઉ પ્લેગ અને પૂરની હોનારતમાં સેવા આપી ચૂક્યા છે. રમીલાબેનને 7-8 લીટર ઓક્સિજન આપવામાં આવ્યો હતો. સિવિલમાં સ્ટાફ ઓછો પરંતુ કામગીરી ખૂબ જ સારી હોવાનું આ બંને બહેનોએ જણાવ્યું. આજની 31 તારીખે રાત્રે મને 12 વાગે એડમિટ કરી. મારી કન્ડિશન બહુ જ ખરાબ હતી. ડૉક્ટર અશ્વિન વસાવા અને ડૉક્ટર અમિત ગામિતે મારો જીવ બચાવ્યો. તેમજ નર્સિંગ સ્ટાફોએ અને ડૉક્ટરોએ મને એટલો બધો સપોર્ટ કર્યો અને એટલી સારી સેવા કરી, જેના લીધે આજે હું મારા ઘરે હું જઈ શકું. ગુજરાતના 15 જિલ્લાઓમાં HRCT મશીન્સ જ નથી. તમામ જિલ્લાઓ સુધી RT-PCR લેબની વ્યવસ્થા નથી થઈ શકી. 7 કરોડની વસ્તી સામે 7000 ઓક્સિજનયુક્ત બેડ નથી બનાવી શક્યા. પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં 5000 જેટલી અને મહાનગરપાલિકા હસ્તક આરોગ્ય કેન્દ્રમાં 2800 જેટલી પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી વગર ખાલી પડી છે. આ બધું જ 25-25 વર્ષ સતત તક આપીને એકધારી સેવા આપ્યા પછીની પરિસ્થિતિ છે. જયરાજસિંહ પરમારે સરકારની સામે આ પ્રકારના સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે RT-PCRના ટેસ્ટમાં પણ કોવિડ પોઝિટિવ ના આવતો હોય અથવા તો ફોલ્સ નેગેટિવ કે ફોલ્સ પોઝિટિવની શક્યતાઓ મેક્સિમમ રહે છે, ત્યારે સૌ પ્રથમ અત્યારે સૌથી વિશ્વસનીય ગણી શકાય એવો HRCT ટેસ્ટ છે. એટલે સૌથી દુઃખની વાત એ છે કે ગુજરાતના આજે પણ 15 જિલ્લાઓમાં HRCT ટેસ્ટ કરવા માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. સાથે સાથે એક પણ જિલ્લામાં RT-PCR ટેસ્ટ માટેની લેબ નથી. 7 કરોડની વસ્તી ધરાવતી આ ગુજરાત સરકારમાં 7000 ઓક્સિજન બેડ
કે 7000 વેન્ટિલેટર ની પણ વ્યવસ્થા નથી. વેલકમ બેક. સાસણમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે સાસણમાં વરસાદનું આગમન થયું. સાસણ, ભાલછેલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યા તો અમુક વિસ્તારોમાં બરફના કરા પડ્યા. સીના નિવાસ સ્થાન એવા સાસણમાં વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે ધરતીપુત્રોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે કેરીનો પાક છે તેને નુકસાન પહોંચી રહ્યું છે. ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં બરફના કરા પણ પડ્યા છે. સાસણમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. આખા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરવામાં આવી હતી તે રીતે વરસાદનું આગમન સાસણમાં થયું છે. બનાસકાંઠાના થરાદના યુવકે શહેરનો ધંધો છોડી વતનમાં પશુપાલનના વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પશુપાલન થકી લાખોની કમાણી કરી રહ્યો છે. આજે બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના ઉંટવેલિયા ગામનો 30 વર્ષીય મહેન્દ્રસિંહ જવાહરસિંહ વાઘેલા ધોરણ 10 પાસ મહેન્દ્રસિંહ હૈદરાબાદ અને મુંબઈમાં વ્યવસાયમાં હાથ અજમાવ્યા બાદ 2016માં વતન પરત ફર્યા. એક ગાય લાવીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો. પશુપાલનનો જાજો અનુભવ ન હોવાથી શરૂઆતમાં નુકસાન વેઠ્યું, પણ હિંમત ન હારી. આજે આધુનિક તબેલો તૈયાર કરીને રોજનું 350-400 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે. આજે તેમની પાસે 45 ગાયનો તબેલો છે. દર મહિને અંદાજે પશુપાલનમાંથી 1 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો રળી રહ્યા છે. મારું નામ વાઘેલા મહેન્દ્રસિંહ છે. મારું ગામ ઉટવિલિયા છે. હું 10th ધોરણ પાસ છું અને પછી હું એના જોબ ભણ્યા પછી હું હૈદરાબાદ ગયો. હૈદરાબાદમાં પ્લાસ્ટિકની શોપ હતી. મારે 7-1 વર્ષ મેં હૈદરાબાદ શોપ પણ ચલાવી અને 4 વર્ષ મેં એમનું જોબ કર્યો અને 3 વર્ષ મેં પોતાનો ધંધો ચાલુ કર્યો. તેમાં પણ ફેમિલીથી દૂર રહેવાથી અને બીજાથી તકલીફ રહેવાથી હું પછી એ વ્યવસાયને છોડીને પછી બોમ્બે ગયો. બોમ્બે 3 વર્ષ ડાયમંડમાં રહ્યો. બોમ્બે 3 વર્ષ ડાયમંડમાં કર્યા પછી મને ત્યાં પણ ફાવ્યું નહીં, ધંધામાં સેટ ના આવ્યું અને લોસના કારણે પછી હું વતન ફરી ગયો. કામ માટે લોકો ગામથી શહેર તરફ દોટ લગાવતા લોકોને મહેન્દ્રસિંહ શીખ આપી રહ્યા છે. મહેન્દ્રસિંહ પશુપાલનના વ્યવસાયમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી લાખોમાં કમાણી પણ કરી રહ્યા છે અને પરિવાર સાથે રહી જીવનનો આનંદ પણ માણી રહ્યા છે. આનંદ જયસ્વાલ, News 18 ગુજરાતી, બનાસકાંઠા. આજે 17 એપ્રિલ એટલે કે વર્લ્ડ હોમોફેલિયા ડે છે. મહીસાગર જિલ્લામાં પણ હોમોફેલિયા નામની બીમારીથી પીડાતા 17થી વધુ દર્દીઓ છે. બાળકોથી લઈને યુવા અને વૃદ્ધોમાં પણ આ રોગ જોવા મળ્યો છે. આ રોગના દર્દીને જોઈને ન કહી શકાય કે તેઓને હોમોફેલિયા છે, કારણ કે દર્દી દેખાવે સામાન્ય હોય છે પરંતુ તેમના શરીરના અંદરના ભાગોમાંથી લોહી વહેવા લાગે છે. અકસ્માત જેવા સંજોગોમાં ઘા વાગે ત્યારે જો તેઓને તાત્કાલિક ફેક્ટર ઇન્જેક્શન ન મળે તો વધુ લોહી વહી જવાને કારણે દર્દીનું મોત પણ થઈ શકે. હોમોફેલિયા નામના આ દર્દીના ઉપચાર માટે વપરાતા ઇન્જેક્શનની હાલ અછત વર્તાઈ રહી છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓએ આવા દર્દીઓને જિલ્લા સ્તરેથી જ ઇન્જેક્શન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરી હતી. 5-6 હજારની કિંમતનું આ ઇન્જેક્શન મફતમાં જ મળી રહેતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઇન્જેક્શન માટે દર્દીઓને રઝળવું પડી રહ્યું છે. ત્યારે આજના દિવસે આ દર્દીઓ ઇન્જેક્શનના પૂરતા જથ્થાની માંગ કરી રહ્યા છે. હોમોફેલિયા ફેક્ટર 8 જે બીમારી છે બહુ મોટી ગંભીર બીમારી છે અને એનું ફેક્ટર જે ઇન્જેક્શન જે આવે છે એ ઓનલી સરકારી હોસ્પિટલમાં અવેલેબલ હોય છે. પ્રાઇવેટ કોઈ હોસ્પિટલ રાખતી નથી કેમ કે એ બહુ મોંઘું આવે છે. કોસ્ટ એની કમસે કમ 200 ml 6-7 હજાર રૂપિયા હોય છે અને પેશન્ટને જો વધારે તકલીફ થાય તો એને ઓછામાં ઓછું 15,000 ml કે એવું મૂકવામાં આવે છે. હિમોફિલિયાનો પેશન્ટ છું. જનરલ હોસ્પિટલમાંથી ફેક્ટર મળી રહે છે અને બહુ સારું છે. એક વર્ષથી હું ઘરમાં છું અને હિમોફિલિયામાં પીવાઉં છું અને મને ફેક્ટર જોઈએ, નામ હોય તો મરી જ બી જાઉં. અને આ હિમોફિલિયા સોસાયટીના મેમ્બર જે છે એ બધા બહુ સારા છે, એમના થ્રુ જ મને મળી રહ્યું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.